અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસી રહેલા આકાશી આફતથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે રવિવારે વરસાદે ખેડૂતોનો બાકી બચી ગયેલો પાક પણ નષ્ટ કર્યો છે સાબરકુંડલા લાઠી બગસરા અને ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે આસોમાં અષાઢની જેમ વરસાદ વરસ્યો ખાંભા ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં કપાસ મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણપણે ફેલ જતા ખેડૂતોના મોઢે આવેલો કોણીઓ છીનવાઈ ગયો ખાંભામાં સતત વરસાદથી ખેડૂતોના ખેતરો તળાવમાં તબદીલ થઈ ગયા ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી યોગ્ય સહાય આપે તેવી ખેડૂતોએ માંગ કરી ચોમાસાના પ્રારંભે અમરેલી જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોએ હોંશે હોશે સારા પાકની આશાએ મોંઘા ભાવના વિયારણ લાવી અને વાવણી કરી હતી જો કે પાછોતરા વરસાદે ખેડૂતોના મોમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે આખા ખાંભા તાલુકાની અંદર તમને ગો ભગવાનનું હેત એટલું બધું હોય વધી ગયું કે એની કંઈક કોઈ વાત નહીં એમ તો અત્યારે આ પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે કે આ પાણીની માલપાસ ઊભા કપા ઊભો છે ભાઈ રાજુભાઈનો એને કપાની માલપાસ ઊભા આવો કપા છે હવે આમાં ખેડૂને શું કરવું એમ શું અને આ સરકારને એવી વિનંતી કે ભાઈ આ બધા ખેડૂતો ખાંભાના નહીં ખાંભા તાલુકાના ખેડૂતોને બધાને કંઈક ટેકારૂપી થાય તો સારું નગર અમને તો એમ છે કે હવે આ ખેતી રહે નહીં કઈ રીતે મારે ખેતીઓ રાખવ્યું જે બે ત્રણ વરસાદ ખેડૂત લાગત આપઘાત મળ્યા કરવા એવી સ્થિતિ થઈ છે ખેડૂત જીવતું કેમ રહેવું તો સરકાર વિનંતી કે બધા તમે હેત જેમ હેત રાખ્યું છે એવું હેત રાખો તો સારું મેં કપાસ અને સિંગનું વાવેતર કર્યું છે આખરે વાવણી ટાઈમે થઈ હતી વરસાદ સારા હતા સતત અવિરત નોરતામાંથી અવિરત વરસાદના કારણે ગોઠણ સમા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને સદંતર પાક ફેલ છે સરકારને તાત્કાલિક રાહત પેકેજ કરવા અમે રજૂઆત કરીએ છીએ કે તમે રજૂઆત જ કરો સદંતર કે ભાઈ તાત્કાલિક સર્વે થાય ક્યારે ચોમાસા આખામાં વરસાદ પડ્યો નથી એવો વરસાદ કાલે પડ્યો છે પહેલા વખત જ્યારે વાવણી થઈ ત્યારે અમે લાપસીના આંધળ મૂક્યા હતા કે આ વખતે વરસાદ ખૂબ સરસ થયો છે એટલે અમને બે પૈસા મળશે અમારા કુટુંબ પરિવારનું જીવન નિર્વાહ ચાલુ રહે સારું થાય પરિસ્થિતિ અત્યારે એવી બગડી ગઈ છે કે છેલ્લા પંદર દિવસના મોઢામાં આવેલો અમારો કોળીઓ જુટવાઈ જાય એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે